नर्मदा जिल्लाना केवड़िया कॉलोनी खाते भारतीय ट्राइबल पार्टी कार्यालय उद्घाटन धारासभ्य महेश भाई वसावा हस्ते करवामां आव्युं हतुं। आगामी महीनाओं में योजना स्थानिक स्वराज्य की चूंटणी पगले राष्ट्रीय पक्षों द्वारा चूंटणी जंग जीतवा तैयारी शुरू करवामां आवी छे, जे अंतर्गत भारतीय ट्राइबल पार्टी द्वारा केवड़िया कॉलोनी खाते कार्यालय शुरू करवामां आव्युं छे। आ कार्यालय उद्घाटन प्रसंगे धारासभ्य महेश वसावा सहित अग्रणी उपस्थित रहा था। केवड़िया ની અંદર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઓફિસના ઉદઘાટન અર્થે આજે અમે આ ઓફિસનું ઉદઘાટન કર્યું છે। અમે તિલકવાડાની અંદર પણ ઉદઘાટન કરી આવ્યા છે। કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નરેન્દ્ર મોદી અને મૂળીવાદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે એની સામેની અમારી લડાઈ છે। એ લોકોએ એના નામે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસીઓની જમીનો અહીંના એસસી એસટી ઓબીસીની માઇનોરિટીની જમીનો છીનવવા માટેનું જે આ ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યા છે। પહેલાં સ્ટેચ્યુના નામે લીધું, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનના નામે આ વિસ્તારને પર્યાવરણના નામે વન્યજીવોના નામે અહીં હોટલો અને રિસોર્ટો બનાવવામાં આવે છે। અને તમે જોઈ લો કે કેવડિયા નર્મદા જિલ્લાની અંદર અત્યારે 121 ગામડા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આ લોકોએ જાહેર કર્યા છે અને ત્યાંના લોકોની જમીનો છીનવી લેવી। તમે જોઈ લો અત્યારે ઇકો સેન્સિટિવ નામે અહીં ગાડી નંબર 6 એન્ટ્રીઓની અંદર જમીનની રેવન્યુ જમીન હોય કે પંચાયતની જમીન હોય એની અંદર આ લોકોએ એન્ટ્રીઓ અહીં ગાડી કેવડિયાને એની અંદર પાડી દીધી છે। તો એની સામેની આંદોલન લોકોએ એની સામે આંદોલન કર્યું અને લોકોનો નર્મદા જિલ્લાના લોકોએ અને બીજા લોકોએ પણ સહકાર આપ્યો। પરિણામે એ લોકોએ થોડું ઝૂકવું પડ્યું, ઝૂકવું એટલા માટે કે કલેક્ટરે ખાલી એક અત્યારે ટેમ્પરવારી પરિપત્રક પાડી અને નંબર 6 એન્ટ્રીઓમાંથી નામ કાઢવા માટેનો એક જીઆર પાડ્યો છે। પણ આજે સંકલન સમિતિની અંદર આજની તારીખની અંદર એવું કહેવામાં આવ્યું કે આ હંગામી ધોરણે છે અને આ તો ચૂંટણીઓ છે ત્યાં લગી જ આ લોકો એ કરવાના છે। એટલે ઇકો સેન્સિટિવ અમે કીધું કે એને રદ કેમ નથી કરતા, તો એ તો કેન્દ્ર સરકારનો સવાલ છે, એટલે કેન્દ્ર સરકાર જાણે, અમારે કોઈ લેવા દેવા નહીં। એટલે મિત્રો, આ ઇકો સેન્સિટિવના નામે જે 121 ગામડા છે, પણ આવનારા સમયની અંદર સમગ્ર ટ્રાઇબલની અંદર આ લોકો આ પ્રમાણે કરવાના છે। એટલે સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા ભેગા થઈને આ લડત ચલાવવાના છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સોટુ સાહેબ છે, મહેશ સાહેબ છે, એ લોકો અમને આદિવાસીને અહીંયા કેવડિયા ગઢેશ્વર તાલુકામાં અમને એ લોકો જ્યારે કંઈ અમારે તો અમને સાથ સરકાર આપે એ લોકો, એટલે અમે પણ એ લોકોને સાથ સરકાર આપીશું। અને કોંગ્રેસ છે, ભાજપ છે, આજ સુધી અમારા ગામમાં કંઈ બી થાય સ્ટેચ્યુ છે અહીંયા ફેન્સિંગ કરેલી છે, કોઈ અમને ભાજપ કોંગ્રેસ કોઈ દિવસે બચાવવા આવી નથી અમને। એટલે આ સરકાર છે તે લુચાગેરી કરે છે અને જ્યારે વોટ લેવાનો આવે ત્યારે અમારા ગામડામાં ઘૂસે છે કે કોંગ્રેસને આપો ભાજપને આપો, અમે કોંગ્રેસ ભાજપને મત આપવાના નથી ને અમારા આદિવાસી ભાઈઓનો બચાવ કરવાનો છે તો બચાવ કરવાની રીતભાવ તો જાણતા નથી આ લોકો। અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એમાં લોકોને રોજગારી બહારના માણસોને આપે, સ્થાનિક માણસો જે ખેડૂત છે એમને રોજગારી પણ નથી આપી શકતા અને અમારા 14 ગામનું સત્તામંડળ પણ રદ કરે અને જે અહીંયા 121 ગામ છે એમાં